ઘણા લોકોને એમ થાય છે કે દૂધીનું શાક તો સ્વાદમાં ભાવતું જ નથી, પણ વિડીયોમાં બતાવેલી અલગ જ રીત અને સિક્રેટ ટિપ્સથી જો બનાવશો તો લોકો આંગળા ચાટીને ખાશે અને તમારી રસોઈના 100% વખાણ કરશે. તો હવે અઠવાડિયામાં 2 વાર દૂધીના આ શાકની ફરમાઈશ માટે તૈયાર થઈ જાઓ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. હવે શાક બનાવવા માટે કેવી દૂધી પસંદ કરવાની ફ્રેન્ડ્સ? જ્યારે આપણે દૂધી લેવા જઈએ ને ત્યારે દૂધી આમ થોડી જાડી હોય, એકદમ વધારે જાડી નહીં, મીડિયમ જાડી અને થોડી પતલી હોય તેવી લેવાની. બીજું તમને બતાવું, તમે અહીંયા નજીકથી જુઓ તો તમને આવી લાઈન લાઈન્સ દેખાય છે. આવી જે લાઈન દેખાય ને ફ્રેન્ડ્સ, તે દૂધી હંમેશા સરસ હોય. અને ત્રીજું કે તમે જ્યારે દૂધી લો ત્યારે દબાવીને જોવાની, કડક હોવી જોઈએ દૂધી. નરમ દૂધી હશે તો તેનો વચ્ચેનો ભાગ સરખો ચડશે નહીં અને તમને શાક ભાવશે નહીં. તમે જ્યારે નખ મારીને જોશો ને ત્યારે એકદમ પતલી સ્કીન નીકળશે, તો આ પરફેક્ટ છે. તેનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કાપી લઈએ. મોટી છે તો આપણે 2 થી 3 ટુકડા કરીએ જેથી આપણને સમાલતા ફાવે. ઘણીવાર ફ્રેન્ડ્સ દૂધી કડવી હોય છે તો આપણે દૂધી સમાલતા પહેલા આવી રીતે થોડી ધોઈ અને ચાખી લેવાની. જો કડવી હશે તો આપણે તેનો ઉપયોગ નહીં કરીએ, આપણે તેને છોલી લઈએ. જે ભાગ આપણે છોલીએ તેને આપણે સમારીને તરત પાણીમાં એડ કરશું જેથી તે કાળું ના પડી જાય. તમે જોઈ શકો છો આપણી દૂધી કડક હતી તો અંદરનો સરસ ભાગ પણ કડક છે, બિલકુલ પોચો નથી. આપણે તેના મીડિયમ સાઈઝના ટુકડા કરીએ છીએ. એકદમ ઝીણા ટુકડા હશે ને ફ્રેન્ડ્સ તો શાક બનશે ત્યારે એકદમ વધારે ગળી જશે. ફ્રેન્ડ્સ તમને બધી વસ્તુ પ્રોપર ડિટેલથી બતાવું છું જેથી તમારું શાક પણ એકદમ બેસ્ટ બનશે. સમારેલી દૂધીને આપણે પાણીમાં એડ કરીએ, બાકીની દૂધી પણ આપણે સમારી લઈએ. હવે દૂધીનું પાણી આપણે નિતારી લઈએ. હવે ફ્રેન્ડ્સ આપણા ઘરમાં બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે દૂધીનું શાક મેનુમાં હોય ને એટલે બધાનું મોઢું થોડું બગડે. એની જગ્યાએ આજે આપણે એટલું ટેસ્ટી શાક બનાવીએ છીએ ને કે લોકો બીજી વાર બનાવવાની ફરમાઈશ કરશે, એટલું મસ્ત શાક બનશે. અને આ શાક બનાવવાની રીત પણ અલગ છે. આપણે દૂધીને એક મોટા વાસણમાં લઈએ. હવે દૂધીમાં કોઈ પોતાનો ટેસ્ટ નથી તો આપણે તેને જ્યારે ડાયરેક્ટ વઘારી છે ને ફ્રેન્ડ્સ ત્યારે તેની અંદર ફીકાશ રહે છે અને મસાલો અંદર નથી ચડતો તો શાક આપણને નથી ભાવતું ને ફીકું લાગે છે. આજે તે ના થાય તેની માટે હું તમને એક રીત બતાવું. આ 2-3 ચમચી ચણાનો લોટ છે જેને મેં ડ્રાય જ શેકી લીધો છે, તેલ કે ઘી કશું નથી મૂકવાનો. 2 મિનિટ માટે થોડા ધીમા ગેસે સુગંધ આવે ત્યાં સુધી જ શેક્યો છે. તેનો કલર આપણે ચેન્જ નથી કરવાનો પણ તેની કચાશ દૂર કરવાની છે. આપણે આવી રીતે પહેલા લોટને છાંટી દઈએ. ફ્રેન્ડ્સ તમે ખાશો ને તો તમને એવું લાગશે જ નહીં કે આપણે દૂધીનું શાક ખાઈએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છીએ. 1 ચમચી ધાણા જીરું લઉં છું. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1/4 ચમચી કિચન કિંગ મસાલો લઉં છું. ફ્રેન્ડ્સ જો કિચન કિંગ ઘરમાં ના હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો, પણ આ કિચન કિંગથી સ્વાદ ખૂબ સરસ લાગશે. અને 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. હવે આ બધી વસ્તુને હાથેથી આપણે મિક્સ કરવાની છે. ફ્રેન્ડ્સ આ વસ્તુ આપણે કઈ કરી, જ્યારે આપણે પનીરનું મેરિનેશન કરીએ છીએ ને ત્યારે આપણે સેમ પ્રોસિજર કરીએ છીએ, પણ તેમાં આપણે લસણ એડ કરીએ છીએ. જો તમે લસણ ખાતા હોય તો તમે આ ટાઈમે લસણ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ આવું કરવાથી દૂધીની અંદર બધો મસાલો ચડી જશે અને દૂધી અંદરથી પણ એકદમ સ્વાદિષ્ટ બનશે. અને ચણાનો લોટ છે ને ફ્રેન્ડ્સ, એને લીધે દૂધીનો રસો જે પતલો રહે અને શાક પીરસ્યા પછી રસો બહાર આવે ને તેવું બિલકુલ નહીં થાય. અને ફ્રેન્ડ્સ ઘણીવાર એવું થાય છે કે શાક બનાવ્યા પછી દૂધી એકદમ વધારે પ્રમાણમાં ગળી જાય છે અને એકદમ આમ પોચું શાક બને છે. તેનું સોલ્યુશન પણ હું આગળ તમને વિડીયોમાં બતાવું છું. આને એકવાર આપણે ટોસ્ટ કરી દઈએ. 5 થી 7 મિનિટ માટે આને રેસ્ટ આપીએ. શાકને એકદમ જલ્દી બનાવવા માટે અત્યારે આપણે કુકરનો ઉપયોગ કરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને 3 TBSP જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ આપણે મેરિનેશનમાં ચણાનો લોટ લીધો છે જે તેલ અને પાણી બંને શોષશે, તો આપણે તેલ થોડું સરખું મૂકીને શાક કરવાનું જેથી લાંબો સમય સુધી શાક સરસ રહેશે. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ અને માત્ર 2 પિંચ જેટલી જ રાઈ એડ કરીએ છીએ. હવે જીરું ને રાઈ થોડા થઈ ગયા છે પછી આપણે ખડા મસાલા નાખીએ. અત્યારે 1 તમાલપત્ર લીધું છે, 2 ટુકડા તજ લીધા છે, 2 લવિંગ લીધા છે અને 7-8 લીમડાના પાન એડ કરીએ.
બે પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ છીએ. આદુ મરચાં સતરાય પછી બે નાના ટમેટાની પ્યુરી કરી છે, જેને એડ કરીએ. અત્યારે મેં કાચા ટમેટા જ લીધા છે. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે જ રસોડામાં એટલી મસ્ત સુગંધ આવી છે. હવે આપણે ગ્રેવીના ભાગના મસાલા કરીએ. 1/4 ચમચી જેટલી બીજી હળદર એડ કરીએ છીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. તીખાસ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરીએ છીએ. બીજું 1/4 ચમચી મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ગ્રેવીના ભાગનું નાખ્યું, દૂધીમાં પણ આપણે મિક્સ કર્યું છે. પછી આપણે જ્યારે પાણી એડ કરશું પછી ચાખી અને જોઈશે તો આપણે મીઠું એડ કરશું. હવે આ બધા મસાલાને એકવાર આપણે સરખી રીતે ગ્રેવીમાં મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, કોઈ પણ શાક ટેસ્ટી બનાવવા માટેનું સિક્રેટ છે કે જ્યારે તમે મસાલા કરો ત્યારે તેને પૂરા સાતરો, ત્યાર પછી શાક સાથે પણ સાતરો અને પછી પાણી નાખો. નહીં કે વઘાર કરી શાક નાખી મસાલા નાખીને તરત પાણી નાખીને વિસલ કરી દઈએ. તમે આ રીતે શાક બનાવશો તો એકદમ મસ્ત સ્વાદનું શાક બનશે. તમે જોઈ શકો છો અત્યારે તેલ સરસ છૂટું પડી ગયું છે. હજી આપણે બીજી એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીએ જેથી આ શાકનો સ્વાદ એકદમ સરસ થઈ જશે. આપણે ગેસની ફ્લેમ 1 મિનિટ બંધ કરીએ છીએ. ગેસ બંધ કરી અને 2 ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ. ગેસ ચાલુ હશે ને ફ્રેન્ડ્સ તો ઘણીવાર દહીં ફાટી જાય છે. આપણે તરત જ તેને સરખું હલાવવાનું. ફ્રેન્ડ્સ, આ કરવાથી આપણું શાક છે ને તે દૂધીના શાકમાં એક ક્રીમી ટેક્સચર આવશે. હવે આપણું દહીં સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ. હવે દહીંની પણ કચાશ દૂર કરવા 1 મિનિટ માટે થવા દઈએ. ફ્રેન્ડ્સ, છે બધી નાની નાની વાત અને રૂટીનના જ મસાલા, પણ શાકનો સ્વાદ એકદમ અલગ બનશે. હવે શાકના બધા સ્વાદને બેલેન્સ કરવા અને ખટાશને બેલેન્સ કરવા 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. આનાથી શાક ફ્રેન્ડ્સ ગળ્યું નહીં બને, પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. હવે જે દૂધી હતી તે આપણે એડ કરીએ. તમે જુઓ સરસ મસાલાનું પાણી પણ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આજે તો બધાને જમવામાં એકદમ મજા જ આવી જવાની છે. હવે દૂધીને પણ આપણે 2 મિનિટ માટે સાતડવાની છે. આપણે ઘણીવાર દૂધીનું શાક બનાવીએ ને ત્યારે એવું થાય કે વચ્ચેથી બીનો ભાગ ગળી જાય અને જે સાઈડનો ભાગ હોય છે ને તે કડક ને કડક રહે છે. જ્યારે તમે 9 સેકું ગરમ પાણી એડ કરશો ને તો આ પ્રોબ્લેમ નહીં રહે અને દૂધી વધારે પડતી પણ નહીં ગળી જાય, કેમ કે આમાં ચણાના લોટનું પણ કોટિંગ છે. અત્યારે મેં 1 કપ જેટલું પાણી લીધું છે. તમારે જેની જોડે ખાવું છે તે પ્રમાણેનો રસો તમારે રાખવાનો, પણ આમાં ચણાનો લોટ છે તે પાણી શોષશે તો આપણે થોડું રસાનું પ્રમાણ વધારે જ રાખવાનું છે ને ફ્રેન્ડ્સ. એકદમ નવી રીત ફ્રેન્ડ્સ. આવી જ ટિપ્સ અને ટ્રિક્સ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું એકદમ ફ્રી છે. તમને તરત જ રેસીપીના નોટિફિકેશન આવી જશે. મેં પણ શાક ચાખ્યું તો મને શાક મીઠામાં અત્યારે મોળું લાગી રહ્યું છે, કારણ કે આપણે પાણી એડ કર્યું. તો બીજું 1/4 ચમચી જેટલું મીઠું હું એડ કરું છું. તમે ચાખીને તમારા સ્વાદે એડ કરી શકો છો. ઉપરથી આપણે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 સીટી મીડિયમ તાપે થવા દઈએ. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, એટલું મસ્ત શાક બન્યું છે અને ઉપર સરસ તેલ પણ આવી ગયું છે. અને તમને દૂધી પણ બતાવું, બધી દૂધી આખી છે. હવે આપણે દૂધીને ચેક પણ કરીએ કે તે ચડી ગઈ છે કે નહીં. આપણે દૂધી લઈને આવી રીતે ચપ્પુથી કટ કરવાની. જો ઇઝી રીતે કટ થઈ જાય તો અત્યારે પ્રોપર છે. જો તમને એવું લાગે કે કદાચ દૂધી તમારી 1 દિવસની પડેલી છે ને નથી ચડીને, તો તમારે 1 વિસલ હજી પ્લસ કરવાની. અત્યારે આ શાકનો રસો પ્રોપર છે, કેમ કે શાકને મારે 2-3 કલાક પછી જમવાનું છે. જો અત્યારે બધો રસો બાળી દેશું તો ચણાના લોટને લીધે બધું શાક ડ્રાય થઈ જશે. તો અત્યારે આપણે આટલો રસો રહેવા દઈએ છીએ. ઇનકેસ તમારે તરત જ જમવું છે તો તમારે થોડો રસો હજુ બાળવાનો. અન્નપૂર્ણામાની કૃપાથી આપણું એકદમ મસ્ત શાક બનીને રેડી છે. ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરીએ.